ગોળાકાર તકતીઓ ને કેટલા ગોઠવી શકાય ગોઠવણી કરવાની છે બરાબર કેટલા પ્રકારે હારમાં ગોઠવી શકાય બીજું આપને માહિતી આપ્યું સરખા રંગની તકતી સ્પષ્ટપણે જુદી પાડી શકાતી નથી એટલે કે સરખા રંગની તકતી સ્પષ્ટપણે જુદી પાડી શકાતી નથી એટલે શું કહેવા માંગે છે કે અહીંયા સરખા રંગની તકતી છે એ એકને એક જ તકતી છે એમાં માનવાનું એટલે કે સમ સ્વરૂપ જ્યારે આપણે વાત કરી હતી કે એન વસ્તુઓ હોય એમાંથી સમ સમસ્વરૂપ વસ્તુઓ હોય તો એના ક્રમચયની સંખ્યા એન ફેક્ટોરિયલના છેદમાં પી ફેક્ટોરિયલ જેટલી થતી હતી બરાબર તો એવી જ રીતે હવે ચાર લાલ રંગની કીધી છે તો ચાર લાલ રંગની વસ્તુઓ પછી ત્રણ પીળા રંગની બે લીલા રંગની તો ટોટલ વસ્તુ કેટલી થઈ તકતી કેટલી થઈ તો કે ચાર લાલ રંગની ત્રણ પીળા રંગની એટલે ચાર ને ત્રણ સાત સાત ને બે લીલા રંગની બરાબર એટલે કે નવ તો કે ટોટલ નવ વસ્તુઓ છે આપણી પાસે એટલે ટોટલ ગોળાકાર તકતીઓની સંખ્યા નવ છે હવે નવ તકતીઓને ગોઠવવાની છે હવે નવ ગોઠવણી નવ તકતીઓને ગોઠવવાની છે એમાંથી જે આપણે ખબર હોય કે જો સમ સ્વરૂપ હોય જેટલી કાંઈ પણ હોય એટલે કે આપણે રૂટ શબ્દ લેક્ચરમાં આપણે વાત કરી હતી બરાબર જ્યારે જોઈએ કે રૂટ શબ્દ હોય એના મૂળાક્ષરોને આપણે ગોઠવણી કરીને કેટલા શબ્દ બનાવી શકાય તો એમાં ઓ બે વખત આવતો હતો તો કે આપણે છેદમાં જે રિપીટેશન થતું હોય સમ સ્વરૂપ હોય એક સરખા હોય તો એટલા ફેક્ટરીઓ વડે છેદમાં ડિવાઈડ કરી નાખીએ તો કે અહીંયા નવ ફેક્ટોરિયલ કુલ નવ છે એટલે કે ઉપર નવ ફેક્ટોરિયલ છેદમાં કેના વડે તો કે લાલ ંગ રંગની બીજું એવું કીધું કે સરખા રંગની તકતીઓને સ્પષ્ટપણે જુદી પાડી શકાતી નથી એટલે જુદી નથી પાડી શકાતી મતલબ કે સરખા રંગની તકતીઓ છે એ એક ને એક તકતીઓ છે એવું માનવામાં આવે છે બરાબર તો જો એકનેક તકતીઓ હોય સમ એટલે કે આપણે સમસ્વરૂપ કહી શકીએ સમસ્વરૂપ હોય તોય એ શું આપણે પ્રમય નંબર ચારનો ઉપયોગ કરીશું કારણ કે ત્રણ છે બરાબર તો કે શું આવશે એન ફેક્ટોરીયલ છેદમાં પી વન ફેક્ટોરિયલ પી ટુ ફેક્ટરી પી થ્રી ફેક્ટરી કારણ કે ત્રણ છે લાલ પીળીને રી લે તો કે શું આવશે નાઇન ફેક્ટરી છેદમાં ચાર ફેક્ટોરીયલ ઇન્ટુ થ્રી ફેક્ટરીયલ ઇન્ટુ ટુ ફેક્ટોરિયલ જેટલો એનો જવાબ આવે એટલો આપણે એ જવાબ આવશે બરાબર તો ગણતરી કરી તો કે અહીંયા સોલ્યુશન તો કે અહીંયા કુલ તકતીઓની સંખ્યા કેટલી તો કે ચાર લાલ રંગની પછી ત્રણ પીળા રંગની પછી બે લીલા રંગની બરાબર નવ થશે બરાબર તો કુલ કેટલી સંખ્યા થઈ કુલ તકતીઓની સંખ્યા નવ થશે અને આપેલ તકતીઓને પેલ સરખા રંગની તને પણે જુદી પાડી ન શકાતી હોવાથી પણે જુદી પાડી ન શકાતી હોવાથી બરાબર ગોઠવણીની સંખ્યા બરાબર કેટલી તો કે નાઇન ફેક્ટોરિયર છેદમાં હવે જેટલી સરખી હોય સમ સ્વરૂપ હોય એટલા ફેક્ટોરિયલ તો કે લાલ રંગની ચાર પછી પીળા રંગની ત્રણ લાલ રંગની બે તો કે આને કેટલા મળે તો કે નાઇન ફેક્ટોરિયલ કે નાઇન મલ્ટિપ્લાય બાય ફોર મલ્ટિપ્લાય સોરી નાઇન મલ્ટિપ્લાય બાય એટ બાય સેવન સિક્સ ફોર ફેક્ટોરિયલ છેદમાં ફોર ફેક્ટોરિયલ છેદમાં થ્રી ફેક્ટોરિયલ કે થ્રી મલ્ટિપ્લાય બાય ટુ 1 ટુ વન વન વર્ગ લખવાની જરૂર નથી તો આ ફોર ફેક્ટોરી ફોર ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા પછી ત્રણ દુ છ તો કે આ છ કેન્સલ પછી બે ને ચાર સાથે તો કે એવા કેટલા નાઇન મલ્ટિપ્લાય બાય ફોર મલ્ટિપ્લાય બાય સેવન બાય બરાબર તો આનો ગુણાકાર કરો છત્રીસ અને પાંત્રીસ છત્રીસ ગુણા પાંત્રીસ કરશો એટલે કે તમને મળશે બારસો ને તો કે કેટલી રીતે હારમાં ગોઠવણી કરી શકાય તો કે બારસો ને સાઠ રીતે હારમાં ગોઠવણી કરી શકાય થઈ ગયું ઉદાહરણ નંબર પંદર નેક્સ્ટ જોઈએ હવે નેક્સ્ટ ઉદાહરણ નંબર સોળ બહુ જ અગત્યનું એમ કહે કે એક જ ઉદાહરણની અંદર સોળમાં નંબરનું ઉદાહરણ અંદર ઘણું બધું પૂછી લીધું છે અને જો ઉદાહરણ નંબર સોળ સમજાઈ જાય એટલે ચેપ્ટરમાં તમે એમ કહેવાય કે માસ્ટરી તમારી થઈ ગઈ બરાબર તો જોઈએ કારણ કે અત્યાર સુધીના બધા જોયા અને બધા બધા પ્રકારના એક્ઝામ્પલ એકી સાથે આપેલા છે બરોબર શું કે છે તો કે સોળ નંબરનું ઉદાહરણ પેલા રકમ લખી લે તો કે ઇન્ડિપેન્ડન્સ આઈ એન ડીઈ પી એન ડીઈએન સી ઈ

પેલો શબ્દનો ઉપયોગથી કેટલા પ્રકાર ગોઠવણી કરી શકાય પેલો બીજું આ ગોઠવણીમાંથી કેટલા શબ્દ હવે આ જે ગોઠવણી કરી એમાંથી ખાસ પૂછ્યું કેટલા શબ્દ પેલું પી થી શરૂઆત થાય બીજું કે બધા જ સ્વરો એક સાથે હોય આપણે હમણાં જોયો હતો કે બધા જ સ્વરો એક સાથે આવે ત્રીજું કે બધા જ સ્વરો એક સાથે ન આવે બરાબર આઈ થી શરૂ થાય અને પી માં અંતે કે શરૂઆતનો શબ્દ હોય એટલે બરાબર આ પીમાં અંત પામે તો સોલ્યુશન પેલા તો અહીંયા આપણે ઇન્ડિપેન્ડન્ટ શબ્દ આપેલો છે એમાં કુલ કેટલા મૂળાક્ષરો છે બરાબર અને જોઈ શકીએ કે કે જેટલા મૂળાક્ષરો હોય પછી એની ગોઠવણીમાં આપણે જોવું જોઈએ કે સમસ્વરૂપ જો આવતા હોત તો એટલા વડે ફેક્ટોરિયલ જે શબ્દ જેટલી વાર આવતો એટલા ફેક્ટોરિયલ વડે ડિવાઈડ કરે તો કે કુલ કેટલા મૂળાક્ષરો એ ગણશે પછી એમાં રિપીટ થાય છે એ રિપીટેડ શબ્દ કોઈ મૂળાક્ષર છે એ કેટલી વખત થાય એ પહેલાં ગણતરી કરી તો કે ટોટલ પહેલાં તો મૂળાક્ષર કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ટોટલ કેટલા મૂળાક્ષરો છે આપેલ સોરી આપેલ શબ્દમાં બાર મૂળાક્ષરો છે પેલું લાઈન ક્લિયર કેટલા મૂળાક્ષર બાર હવે એમાં કેટલા વખત શરૂઆત શરૂઆત કરતા જાય તો કે આઈ આઈ એક જ વખત એન તો કે એન એક બે અને ત્રણ જેમાં લખતા જાય સાથે સાથે એટલે યાદ ન રાખું જેમાં એન ત્રણ વખત પછી ડી કેટલી વખત એક બે વખત ડી બે વખત એક બે ત્રણ ચાર ઈ ચાર વખત પી એક વખત નહીં સી નહીં ઓકે ચાર વખત આવે છે કમ્પ્લીટ ઓકે તો કુલ બાર મૂળાક્ષરો છે જેમાં એન ત્રણ વખત ડી બે વખત એ ચાર વખત અને બાકીના બધા ભિન્ન છે અને બાકીના બધા મૂળાક્ષરો ભિન્ન છે તેથી ગોઠવણીના પ્રકાર તેથી ગોઠવણીની સંખ્યા તો કે કેટલા તો કે બાર ફેક્ટોરિયલ છેદમાં એન ત્રણ વખત ત્રણ ફેક્ટોરિયલ પછી તો કે ઈ ચાર વખત ચાર ફેક્ટોરિયલ એન ટુ કે ડી બે વખત એટલે બે ફેક્ટોરિયલ તો કે બાર ફેક્ટોરિયલની વેલ્યુ મેળવી લે બરાબર કેલ્સી વગર નહીં થાય કેલ્સી રાખવું 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 ફરજિયાત અગિયાર ગુણણા બાર બાર ગુણ્યા અગિયાર ગુણ્યા એવી રીતે કરતા જશો છેદમાં જે આપેલું હોય એ બધાને તમારે ઉપરનો બધા ગુણાકાર કરવાનો છેદમાં અથવા તો ચાર સુધી જાઓ ચાર ફેક્ટોરિયલ સુધી જાઓ પાંચ સુધી રાખો અને બાકી બધું કેલ્ક્યુલેશન કરો અને જે કાંઈ જવાબ આવે એ લખવાનો તો કે અહીંયા જવાબ આપણે અત્યારે ડાયરેક્ટ લખી નાખીએ બરાબર કેટલા છે તો કે વન સિક્સ સિક્સ થ્રી ટુ ડબલ ઝીરો થ્રી ટુ ડબલ ઝીરો જેમ શબ્દ મોટો એમ એને ગોઠવણીના પ્રકાર વધી જાય તો ખ્યાલ જ છે બરાબર તો આને આપણે કેટલી રીતે ગોઠવી શકીએ તો કે સોળ લાખ ત્રેસઠ હજારને બસ્સો રીતે ગોઠવી શકીએ હવે આને ગોઠવવા બેઠા હોય તો આપણે મગજ કામ કરતો બંધ થઈ જાય કારણ કે સોળ લાખ ત્રેસઠ હજાર બસો રીતે ગોઠવવા જાય ને તો એમાં કાંઈક ને કાંઈક કંઈક ને કંઈક ભૂલ 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 આવ્યા જ રાખે બરાબર તો ઓકે પહેલાં તો ગોઠવણીના પ્રકાર થઈ ગયા હવે એમાં પહેલાં જેને ચાર ક્વેશ્ચન પૂછ્યા છે એના જવાબ આપતા જાય પીથી શરૂ થાય ધ્યાનથી સમજવાનું જો શબ્દ પીથી જ શરૂ થતો હોય તો કે મારી પાસે ટોટલ બાર જગ્યા હતી કેટલી જો આવી બાર જગ્યા હતી બાર બોક્સ હતા બાર બોક્સમાંથી પહેલું બોક્સ છે એ ફૂલ થઈ ગયું નિયા પી આવી ગયો નિયા પી આવી ગયો તો હવે બાકી વધા કેટલા બોક્સ બાર બોક્સમાંથી એક બોક્સમાં ફિક્સ થઈ ગયો પી આવી ગયો તો બાકી વૈધા અગિયાર બોક્સ તો અગિયાર બોક્સની મારે ગોઠવણી કરવાની થાય કેટલા વાની ગોઠવણી કરવાની ગોઠવણી થાય બોક્સમાં પાછું રિપીટેડ રિપીટેડવાળા કેટલા છે એટલા જેટલા રિપીટેડ વાળા હોય એના વડે ડિવાઈડ કરવાનું બરોબર તો પહેલા ક્વેશ્ચનનો જવાબ આપીએ આપણે કે પી થી શરૂ થતા પી થી શરૂ થાય તેવા શબ્દો તો કે અહીંયા કુલ બાર મૂળાક્ષરો હોવાથી કુલ મૂળાક્ષરો છે હવે તેમાંથી જો પી પ્રથમ સ્થાન જો પી પ્રથમ સ્થાન પર આવે તો બાકીના મૂળાક્ષરોની બાકીની ગોઠવણી એન ત્રણ વખત ડી બે વખત એ આપડા અગાઉ ગણેલા હતા એ જ અને ઈ ચાર વખત છે તેથી પી થી શરૂ થતા શબ્દોની સંખ્યા પી થી શરૂ થતા શબ્દની સંખ્યા કેટલી આવશે તો કે અગિયાર ફેક્ટોરિયલ કારણ કે બાકી એક ફેક જગ્યા ફિક્સ થઈ ગઈ તો હા વૈધિક કેટલી અગિયાર જગ્યા તો અગિયારની ગોઠવણી કરવાની એટલે મૂળાક્ષરો આપણી પાસે અગિયાર જ બીજા ટોટલ બાર હતા એમાં પી નીકળી ગયો તો બાકી બધાય અગિયાર એમાંથી રિપીટેડવાળા હોય એટલે ડિવાઈડ કરી નાખવાના તો કે ટુ ફેક્ટોરિયલ થ્રી ફેક્ટોરિયલ ફોર ફેક્ટોરિયલ આની ગણતરી કરવાની ફરીથી અગિયાર ફેક્ટોરિયલના છેદમાં બે ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય બાય થ્રી ફેક્ટર મલ્ટિપ્લાય બાય ફોર ફેક્ટોરિયલ તો આવશે તમારે એક લાખ આડત્રીસ હજાર છસો એક લાખ હજાર ને છસો ક્લિયર બરોબર કેમ કરવાની આપણે બહુ સાત પોઈન્ટ બે રીતે થાય એટલે ગણતરી કઈ રીતે થાય ગોઠવણી તો સોરી ઓકે નેક્સ્ટ હવે શું કીધું છે કે બધા જ સ્વર એક સાથે આવે હવે જોવો અહીંયા સ્વર કેટલા ઈ ગણ તો કે પેલો એક તો આઈ બે ત્રણ ડી નહીં પી નહીં નહીં ઓકે સ્વર કેટલા છે ઓમ તો બે જ છે આઈ અને ઈ જેમાં ઈ કેટલી વખત ચાર વખત આવે ધ્યાનથી જોજો ટોટલ આપણી પાસે ઇન્ડિપેન્ડન્ટ શબ્દની અંદર બાર મૂળાક્ષરો છે એમાં સ્વર કેટલા તો કે બે આઈ અને ઈ જેમાંથી ઈ ચાર વખત આવે હવે આપણને ખ્યાલ છે ટોટલ બાર મૂળાક્ષરો હતા તેટલે આપણે ઓળખું જોયું હતું કે એમાં આપણી પાસે ટોટલ કેટલા આઠ મૂળાક્ષરો હતા અને બધા જ સ્વર સાથે આવતા હતા મતલબ એ યુ અને ઈ સાથે આવતા હતા તો આપણે આઠ બોક્સ હતા આઠ બોક્સમાંથી એ યુ ઇ ત્રણેયને પકડીને એક્સ બોક્સમાં કરી નાખ્યા બાકી તો વૈધા કેટલા આઠ હતા એમાંથી ત્રણ મૂળાક્ષરો પહેલાં કાઢી લીધા તો વૈધા કેટલા પાંચ પાંચ જગ્યા વીધી એટલે એની પાંચ પ્રકારે આપણે ગોઠવણી કરશે બરાબર હવે એ યુ ને એક બોક્સમાં નાખી એટલે પાંચ ઓલા અને એક આ એ યુ ઇવાળું બોક્સ એટલે છ બોક્સ આટલું ક્લિયર હમ હવે એ છ બોક્સમાંથી ને આપણે જોયું હતું કે એની ગોઠવણી છ ફેક્ટરી રીતે થાય પછી એ યુ ઇ ત્રણેય ભીન હતા ત્રણેય કેવા હતા ભીન તો કે ત્રણેયની ગોઠવણી આપણે ત્રણ ફેક્ટરી રીતે કરતા એટલે છ ફેક્ટરીઓ ગુણા ત્રણ ફેક્ટરી કે એ આપણે જવાબ આવ્યો તો બરાબર હવે અહીંયા તો કે અહીંયા ટોટલ આપણી પાસે બાર મૂળાક્ષરો છે કેટલા બાર મૂળાક્ષરો જેમાંથી એ અને આઈ એ બે સ્વર છે હવે બે સ્વર છે અને એમાં આઈ ચાર વખત આ સોરી ઈ ચાર વખત આવે તો ટોટલ મારી પાસે નીકળી કેટલા ગયા તો કે પાંચ મૂળાક્ષર નીકળી ગયા વૈધા કેટલા વૈધા કેટલા સાત પાંચ નીકળી ગયા આઈ અને ઈ કાઢી નાખો તો વૈધા કેટલા એક એન બે ડી ત્રણ ચાર પાંચ છ સાત હવે સાતે સાત અલગ અલગ માટે એ સાત માટે તો મારે સાત જગ્યા તો જોશે સાત માટે સાત જગ્યા જોશે મારે બરાબર એમાં પાછા રિપીટેશન થાય છે એ થોડીક વાર શાંતિ રાખી આવે હવે સાત જગ્યા આપણે એ જોશે એટલું ક્લિયર થઈ ગયું હવે સાત ઈ અને એક આ ચાર ઈ અને આઈ વાળી એક થેલી એટલે ટોટલ મારી પાસે હવે કેટલી ઠેલી થઈ ગઈ આઠ ઠેલી થઈ ગઈ આ ચાર અલગ અલગ સાત અલગ અલગ માને એક ઓલી આખી સાથે સ્વરવાળી એક ઠેલી એટલે ટોટલ આઠ જગ્યા થઈ હવે આઠ જગ્યાને મારે ગોઠવણી કેટલી પ્રકારે કરવાની તો કે આઠ ફેક્ટરીઓ છેદમાં હવે રિપીટેશન મારા કેટલા તો કે હવે જો ઓલા આઈ ને એ નીકળી જાય એના સિવાયના જે હોય ત્યાં એની ગણતરી કરો એના સિવાયના કોણ કોણ રિપીટ થાય છે તો કે એને થાય છે કેટલી વખત તો કે ત્રણ વખત બીજું તો કે ડી થાય કેટલી વખત બે વખત તો આની ગણતરી કરો ફરીથી જુઓ ટોટલ આપણી પાસે બાર હતા એમાંથી સ્વર આપણે કાઢી નાખ્યા બરાબર સ્વર કાઢી નાખ્યા એટલે કે સ્વર આઈ ઈ અને ઈ ચાર વખત એટલે પાંચ નીકળી ગયા બરાબર કેટલા થયા પાંચ એ પાંચ કાઢ્યા તો વૈધા કેટલા પાછળ પાસે બારમાંથી પાંચ ગયા સાત વૈધા એટલે કે સાત જગ્યામાં એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આ સાત જગ્યામાં બાકીના જે બધા હતા એ રાખશે આ આઠમી જગ્યાની અંદર હું આઈ રાખીશ બરાબર હવે તો કે મારી પાસે ટોટલ કેટલી જગ્યા થઈ ગઈ ત્રણ ને ત્રણ છ સાત ને આઠ તો કે આઠની ગોઠવણી હું કરીશ કેટલાની આઠની આઠની ગોઠવણી આઠ ફેક્ટોરિયલ હવે પાછું આપણે જોવાનું કે આ આઠની ગોઠવણી કરું આ તો એક જ છે આને નહીં ઉભોવાનું હવે આ આઠ બાકીની ખાલી જગ્યા પૂરીશ એટલે કે બાકીની ખાલી જગ્યામાં જે કાંઈ પણ શબ્દ આવશે મૂળાક્ષર આવશે એ રિપીટેશન થાય છે કયા 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 રિપીટેશન થશે એ આપણે ગણતરી કરશું બરાબર તો કે વૈજા કયા કયા એ લખતા જાય જુઓ એનડી પી એન ડી પી એન અને સી જે બાકીના હતા એ બધા આવી ગયા બરાબર ગણી જો ત્રણ ને ત્રણ છ ને એક સાત આઠ નવ દસ અગિયાર બા બધા આવી ગયા આ હીતે ગોઠવણી થાય એટલે આઠ જગ્યા થઈ ગઈ એમાંથી હવે જુઓ વાળા કેટલા એટલા વડે ડિવાઈડ કરવો પડે એટલા ફેક્ટર એક બે ત્રણ એન વાળા ત્રણ એટલે કે ત્રણ એન વાળા ડીવાળા ડીવાળા એક અને બે તો કે મલ્ટિપ્લાય બાય બે ફેક્ટર તો કે આનો જે જવાબ આવે એ આપણો પહેલાં તો હવે આનો જવાબ એને પછી હવે તમને વિચાર આવે એ તો થઈ ગયું સાહેબ પરંતુ આ ઈ છે આઈ અને ચાર ઈ એને આપણે આગળ જોયું હતું કે એ યુ ઇની અંદરો અંદર ગોઠવણી ત્રણ ફેક્ટોરી તે સાચી હતી કારણ કે ત્યાં ત્રણેય ભીન હતા અહીંયા આઈ અને ઈ એ બે જ છે પણ એમાં ઈ ચાર વખત થાય એટલે ટોટલ પાંચ જગ્યા છે પાંચ જગ્યાની ગોઠવણી હું પાંચ ફેક્ટરી રીતે આ આની વાત કરી હવે આપણે જે આઈ અને ચાર વખત ઈ છે એની ગોઠવણી ટોટલ કેટલા પાંચ થયા એમાંથી તો કે ચાર ફેક્ટોરીઓ ડિવાઇડેડ બાય ચાર ફેક્ટર કેમ ચાર ફેક્ટર કારણ કે ઈ કેટલી વખત આવે ચાર ફેક્ટર તો એનો જે જવાબ આવે એ બંનેનો ગુણાકાર અહીંયા ગુણાકાર પાંચ ફેક્ટોરિયલના છેદમાં ચાર ફેક્ટો અને આની જે સંખ્યા મળે ઈ આપણો ફાઇનલ જવાબ કે બધા જ સ્વર એકસાથે આવે ખ્યાલ આવ્યો ફરીથી જુઓ એકવાર કે સૌપ્રથમ તો પેલા ઇન્ડિપેન્ડન્ટ શબ્દ લીધો એમાંથી પેલા સ્વર કાઢ્યા તો કે આઈ હવે ઈ કેટલી વખત છે આપણી પાસે જો ચાર વખત અને આઈ તો કે ટોટલ પાંચ જગ્યા નીકળી ગઈ પાંચ જગ્યા નીકળી ગઈ તો હવે આપણે પાસે જગ્યા વધ્યા કેટલા સાત બોક્સ સાત બોક્સને એક બોક્સમાં મેં આઈ અને પાંચ ઈને આપણે મૂકી દીધા ક્લિયર તો કે આને કઈ રીતે આઠ ફેક્ટોરિયલ છેદમાં હવે જો આ બાકીના જે હતા આને ત્રણ રીતે ગોઠવી શકતો હતો ત્રણ ફેક્ટોરિયલ ડિવાઈડ અને આ રિપીટેશન થતા હતા ડીએ અને ડી એને ડિવાઈડ કેટલા મલ્ટીપ્લાય બાય હવે જો આજી બોક્સની અંદરો ગોઠવણી પાછી થશે આ ચાર વખત એ ટોટલ સંખ્યા પાંચ છેદમાં રિપીટેશન વાળી સંખ્યા તો કે ચાર પાંચ ફેક્ટરો છેદમાં ચાર ફેક્ટરો એનો જે જવાબ આવે એ બધા જ સ્વર સાથે હોય એની સંખ્યા મળશે ક્લિયર પછી બધા સ્વર સાથે ન હોય એની કઈ રીતે મળે ગોઠવી તો કે લખી બધા જ સ્વર બધા જ સ્વર સાથે હોય તો કે અહીંયા કુલ 12 મૂળાક્ષરો છે તેમાંથી આ ઈ ઈ ઈ ઈ ઈ એ પાંચ સ્વર છે હવે બાર હતા એમાંથી આટલા પાંચ વર્ષ બાકી રહેલા મૂળાક્ષરો સાત થશે અને આઈ ઈ ને એક મૂળાક્ષર સમજી મૂળાક્ષર તેથી સમજી આઠ મૂળાક્ષર થશે જેમાં એન ત્રણ વખત અને ડી બે વખત આવે છે તેથી તેની ગોઠવણી મલ્ટિપ્લાય બાય ટુ ફેક્ટોરિયલ અને આઈ સ્વરોની ગોઠવણી સ્વરોની અંદરો અંદર ગોઠવણી બધા જ સ્વર સાથે હોય તેની સંખ્યા બધા જ સ્વરો સાથે હોય તેની સંખ્યા તેવા શબ્દોની સંખ્યા તેવા શબ્દોની સંખ્યા તો કે આઠ ફેક્ટોરિયલ છેદમાં થ્રી ફેક્ટોરિયલ મલ્ટિપ્લાય બાય ટુ ફેક્ટોરિયલ મલ્ટિપ્લાય બાય ફેક્ટોરિયલ છેદમાં ફોર ફેક્ટોરિયલ આનું સાદરૂપરલા આઠ મલ્ટિપ્લાય બાય સેવન મલ્ટિપ્લાય આ કેન્સલ આઉટ કરી નાખવાનું જે થતું હોય એટલું અને તમે કેન્સલ આઉટ કરશો જે જવાબ આવશે સોળ હજાર આઠસો આવશે બરાબર કેલ્શિયલ લે ગણતરી આપણે કરી શકીએ ગણતરી સમજ કઈ રીતે થાય એ તો અગત્ય નથી પણ એનો જે આ જે કન્સેપ્ટ આપણે બોર્ડમાં જે લખ્યું અત્યારે એ બહુ મહત્ત્વનું છે જો હજી ન સમજાય એક બે વાર તો આ જે સ્લાઇડ છે આને સરખાએ જોજો ટોટલ બાર હતા એમાંથી પાંચ સ્વર લઈ લીધા એ પાંચ સ્વરની અંદર ગોઠવણી તો કે પાંચ ફેક્ટરોની છેદમાં ચાર ફેક્ટરીઓ છે બાકીના બધા એ આ સાત બોક્સ સાત બોક્સ ને પાંચમું આ આની ગોઠવણી તો કે આઠ ફેક્ટરીઓ છે ત્રણ વખત આવતો હતો ડી બે વખત આવતો થ્રી ફેક્ટરી છે બરાબર આવડી જશે નેક્સ્ટ જોઈએ બધા જ સ્વર એક સાથે ન હોય તો કે બધા જ સ્વર એક સાથે ન હોય બધા જ સ્વર એક સાથે ન હોય

કુલ ગોઠવણીમાંથી બધા જ સ્વર સાથે હોય બાદ કરી નાખી તો બધા જ સ્વર સાથે ન હોય એ મળી જાય તો કે કુલ ગોઠવણી આપણે સૌપ્રથમ જોઈ તો કે કેટલી આવતી હતી કુલ ગોઠવણી આપણે જોઈએ અહીંયા ઉદાહરણ નંબર સોળ કુલ ગોઠવણી આર્યું કે સોળ લાખ ત્રેસઠ હજાર ને બસો કુલ ગોઠવણી તો કે સોળ લાખ ત્રેસઠ હજાર ને બસો માથી બધા જ સ્વર સાથે હોય એની આપણે હમણાં ગણી કે બધા જ સ્વર સાથે હોય એની ગણ્યા એટલે આવી સોળ હજાર આઠસો તો બઈની વાત બાકી કરી નાખો સોળ હજાર આઠસો વાત બાકી કરશો તો તમને જવાબ મળશે એક સોળ લાખ છેતાલીસ હજાર ચારસો સોળ લાખ છેતાલીસ હજાર ચારસો આ બધા જ સ્વર એક સાથે ન હોય તેની ગોઠવણી ફોર્થ આઈથી શરૂઆત થાય આઈથી શરૂ થાય અને પીથી અંત આવે પી પર અંત આવે પી થી ને પી પર અંત આવે હવે જો આઈથી શરૂ થતા હોય ટોટલ બાર છે બરાબર ટોટલ કેટલા બોક્સ છે બાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બરાબર હવે એમાં શરૂઆતનો આઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર અને એન્ડ ઉપર પી એન્ડ ઉપર પી બે ફિક્સ થઈ ગયા હવે બે ફિક્સ થઈ ગયા એટલે આ બે બોક્સ નીકળી ગયા તો વૈધા કેટલા મારી પાસે બોક્સની સંખ્યા બાર બોક્સ હતા બે નીકળી ગયા વૈધા દસ તો કે દસ બોક્સની ગોઠવણી કેટલી રીતે થાય દસ ફેક્ટોરિયલ એમાં રિપીટેશન થતાવાળા કેવા તો કે રિપીટેશન થતાવાળા વચ્ચે જો એ નહીં આમાં બાકી છે એન એ વચ્ચે આવશે ડીએ વચ્ચે આવશે ઈ એ વચ્ચે આવશે તો કે એને વડે ડિવાઈડ કરી નાખો એનવાળા થ્રી ફેક્ટોરિયલ ડીવાળા ટુ ફેક્ટોરિયલ અને ઈ વાળા ચાર ફેક્ટોરિયલ તો કે દસ ફેક્ટોરિયલ છેદમાં ટુ ફેક્ટોરિયલ છેદમાં થ્રી ફેક્ટોરિયલ તો લખી નાખી તો કે અહીંયા આઈથી શરૂ થાય અને પી પર અંત આવે છે તેથી બાકી રહેલા આઈથી શરૂ થાય અને પી પર અંત આવે તો બાકી બાકી દસ મૂળાક્ષરો ની ગોઠવણી બરાબર દસ ફેક્ટોરિયલ છેદમાં રિપીટેશન વાળા હવે આપણે લખતા નથી ઈના ના ચાર ફેક્ટોરિયલ પછી ઈ પછી એન ના ત્રણ અને ઈના ના ઈના ચાર એનના ત્રણ ડીના બી ફેક્ટર છે આનો જવાબ મેળવી તો એ આપણે મળશે બાર હજાર છસો